नमस्ते बाळ दोस्तों, धोरण बे विषय गणित आपणे गणितनी स्वाध्याय पोथीमां प्रकरण चार दस दस की गणतरीनुं जूथ बनाव्युं हतुं अने पान नंबर 38 उपर मैं तमने समजाव्युं हतुं। आजे आपणे जोईशुं पान नंबर 39 उपर। जो प्रश्न नंबर 2, खाली स्थान पूरो। उदाहरण तमने आपेलुं छे, जो अहींया दशक अने एकमनी मणका घोड़ी तमने आपेली छे, बराबर छे? तो जुओ, दशक अने एकम, जे पाचड़ होय ते एकम अने पछी दशक। तो अहीं एकमना खानामां तमने जेटला मणका आपेला छे एटला गणीने तमारे खानामां लखवानुं छे। दशकना खानामां जेटला मणका आपेला छे ए गणीने तमारे दशकना खानामां लखवानुं छे। अने पछी बन्नेनी संख्या कई मळे छे आपणने ए अहीं तमारे चौरस खानामां संख्या लखवानी छे। ख्याल आव्यो? चलो आपणे अहीं जोईशुं बीजा नंबरमां। जुओ, एकमना खानामां केटला मणका छे गणो। 1 2 3 4 5 6 7 8, तो मैं लख्या छे 8। हवे दशकना खानामां केटला मणका छे गणो। 1 2, तो आपणे लख्या छे 2। बंने मळीने जुओ केटली संख्या बनी आपणी 28। तो ए आपणे नीचे चौरस खानामां लखवानी छे 28। ख्याल आव्यो ने? एकम दशक। चलो जुओ तीजो दाखलो। जुओ एकमना खानामां केटला मणका आपेला छे 1, अने दशकना खानामां केटला मणका आपेला छे 1 2 3, તો આપણી કઈ સંખ્યા મળી? 31। એ લખી અહીંયા, ખ્યાલ આવ્યો ને? ચાલો આગળ જુઓ, એકમના ખાનામાં કેટલા મણકા આપેલા છે? 1 2 3, તે અહીંયા આપણે લખ્યું 3। ચાલો દશકના ખાનામાં જુઓ કેટલા મણકા આપેલા છે? 1 2 3, તે અહીંયા 3 લખ્યું। ચાલો આપણને કઈ સંખ્યા મળી? 33। ખ્યાલ આવ્યો ને? એ જ પ્રમાણે તમારે શું કરવાનું છે, એકમના ખાનામાં મણકા ગણવાના, એકમના ખાનામાં લખવાનું છે, દશકના ખાનાના મણકા ગણવાના, એ દશકના ખાનામાં લખવાનું છે, અને પછી કઈ સંખ્યા મળી આપણને તે તમારે અહીંયા ચોરસ ખાનામાં જવાબ લખવાનો છે, બરાબર છે? તો આગળની મણકા ઘોડી તમારી જાતે પૂરવાની છે। મણકા ગણો અને ખાનામાં અંક લખો અને પછી જે સંખ્યા બને તમારી એ સંખ્યા ચોરસ ખાનામાં લખવાનું રહેશે। ચલો આપણે આગળ જોઈશું। પ્રશ્ન નંબર 3 છે, જુઓ ખાના પૂરા કરો। ઉદાહરણ તમને એક આપેલું છે, 3 દશક અને 2 એકમ, એટલે કે 3 દશક એટલે 30 થયા, વત્તા 2 એકમ એટલે વત્તા 2 બાકી રહ્યા, તો એની આપણે સંખ્યા કઈ મળી? 30 વત્તા 2 એટલે 32 મળી સંખ્યા। એ રીતના તમને બીજું આપેલું છે, 4 દશક અને 9 એકમ, 4 દશક 9 એકમ, 4 દશક એટલે મેડમે કેટલા લખ્યા છે? 40, વત્તા આપણને 9 એકમ આપ્યા છે, તો એકમના ખાનામાં 9 વત્તા 9, તો આપણને કઈ સંખ્યા મળી? 40 વત્તા 9 49। ખ્યાલ આવ્યો ને? એ જ રીતે તમારે ખાના જ્યાં ખાલી હોય ત્યાં તમારી જાતે પૂરવાનું છે। 4 દશક અને 3 એકમ એટલે મેડમે લખ્યા છે 40 વત્તા 3, તો આપણને કઈ સંખ્યા મળી? 43 સંખ્યા બની। આમ સાહેબ કઈ સંખ્યા બની? 43। ચાલો અહીંયા તમને આપેલું છે 50 વત્તા 6, તો આપણે શું લખીશું અહીંયા? અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે 50 વત્તા 6, તો મેડમે લખ્યા છે 5 દશક અને 6 એકમ, 5 દશક 6 એકમ, તો 50 વત્તા 6 કઈ સંખ્યા બની આપણી? 56। ખ્યાલ આવ્યો ને? અહીંયા બીજામાં પણ એવું જ છે સેમ, 60 વત્તા 4, તો મેડમે લખ્યું છે 6 દશક અને 4 એકમ, 60 છે એટલે 6 દશક 4 એકમ, કઈ સંખ્યા બની આપણી? 64। ચાલો અહીંયા જુઓ, આગળના ખાનામાં જુઓ 77 સંખ્યા આપી દીધી છે, તો મેડમે લખ્યા છે 70 વત્તા 7, 77 બન્યા, તો એનું શું થશે? 7 દશક 7 એકમ, એટલે કે જ્યાં આપણને એક વસ્તુ આપી દીધી છે તો બાકીના 2 ખાના આપણે જાતે પૂરવાના છે। અહીંયા તમને 77 આપી દીધા છે, તો મેડમે લખ્યું છે 70 વત્તા 7 એટલે 77 સંખ્યા બની, અને અહીંયા બનશે 7 દશક 7 એકમ, એ રીતના તમારે ખાના પૂરતા જવાનું છે। ચલો આગળ જુઓ, 81 આપી દીધા છે, તો મેડમે લખ્યા છે 80 વત્તા 1 81 બન્યા, તો એનું શું થશે? 8 દશક 1 એકમ। ખ્યાલ આવ્યો ને? હવે જુઓ 8 દશક 9 એકમ, તો મેડમે લખ્યા છે 80 વત્તા 9, અને આપણી સંખ્યા બની 89,
ચાલો આગળ જઈશું. 90 વત્તા 7 આપેલા છે તો 9 દશક 7 એકમ અને અહીંયા સંખ્યા બની આપણી 97. 6 દશક 0 એકમ 60 વત્તા 0 અને કઈ સંખ્યા બની 60. ચાલો અહીંયા જુઓ 80 વત્તા 8 કઈ સંખ્યા બની આપણી 88. તો શું લખશે મેડમ? 8 દશક અને 8 એકમ. ખ્યાલ આવ્યો ને? ચાલો અહીંયા જુઓ, છેલ્લા તમને 99 આપી દીધા છે તો મેડમ લખશે 9 દશક 9 એકમ અને આપણે અહીંયા 99 છે એટલે 90 વત્તા 9 સંખ્યા બની આપણી 99. ચાલો છેલ્લું જુઓ, 9 દશક 5 એકમ એટલે કે 9 દશક એટલે 90 વત્તા 5 અને આપણી સંખ્યા બની 95. ખ્યાલ આવ્યો ને? તો આ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. આ ગૃહકાર્ય તમારે સ્વાધ્યાય પોથીમાં જ કરવાનું છે. આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્તે.